हेलो स्टूडेंट्स, आज आपने धोरण 5 ની અંદર તમારે પહેલો જે ચેપ્ટર છે ચબુતરો, એ ચબુતરા વિશે આજે આપણે ભણવાના છીએ. અને એક ચિત્રપાઠ છે, બરાબર. ચિત્રપાઠ એટલે કે ચિત્ર જોઈ અને આપણે એનું વર્ણન કરવાનું અને આપણે એના આન્સર આપવાના. તો આજે આપણે આ ચબુતરાનું ચિત્ર જોઈ અને એનું વર્ણન કરીએ છીએ કે આ ચિત્રની અંદર ચબુતરો દોરેલો છે અને ચબુતરાનો શું સાના માટે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આપણે જોઈએ પહેલા તો આ એક ગામડાનું ચિત્ર છે અને એ ચિત્રની અંદર ગામના વચ્ચોવચ એક ચબુતરો બાંધવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ છીએ મિત્રો કે ચબુતરો એ ગામના વચ્ચોવચ કેમ બાંધવામાં આવે છે, કારણ કે આજુબાજુના બધા જ માણસોને એ ચબુતરાની અંદર પશુ પક્ષીઓ માટે દાણા નાખવાનું સરળ રહે તે માટે. જોઈએ, આ એક ચબુતરાનું ચિત્ર છે. હવે ચબુતરાના નીચે કેટલાક પ્રાણીઓ પણ ફરી રહ્યા છે, કૂતરો, બકરી, ગાય, ભેંસ, બરાબર. એ સિવાય ચબુતરાને ચબુતરાની ઉપર એક નિસરણી પણ લગાવવામાં આવી છે, જે નિસરણી ઉપરથી માણસો ચડી અને ચબુતરા પર દાણા સહેલાઈથી નાખી શકે. એ સિવાય આ ચબુતરાને પાણીનું કુંડુ પણ બાંધવામાં આવ્યું છે. પાણીનું કુંડુ કેમ બાંધવામાં આવ્યું છે, તો પાણીનું કુંડુ કે પશુ પક્ષીઓ એમાં પક્ષીઓ પાણી પી શકે માટે બાંધવામાં આવ્યું છે. અને પ્રાણીઓ માટે ગામડામાં એક હવાડો, ગામના છેડે એક હવાડો કરવામાં આવે છે, જેથી પશુઓ પણ એમાંથી સહેલાથી પાણી પી શકે. એના સિવાય અહીંયા ચબુતરા પર એક છત પણ છે. હવે છત કેમ રાખવામાં આવી છે, ચલો આપણે બધા વિચારીએ કે છત શાના માટે રાખી છે, કે પક્ષીઓ સરસ મજાના છાંયડાની અંદર બેસી શકે, આરામ કરી શકે અને એમને ગરમી તડકો ન લાગે એટલા માટે છત રાખવામાં આવી છે. પછી અહીંયા બધા ત્યાં નિસરણ ઉપર ચડીને દાણા રાખે છે, જેથી પક્ષીઓ સરસ મજાના દાણા ચડી શકે. તો આપણે આ ચિત્ર જોયા પછી હવે એની આપણે પ્રશ્નોત્તરી જોઈશું, બરાબર. તમારે એના આન્સર આપવાના છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 1. ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો છે, બરાબર. ચલો બધા આપણે ભેગાથી વિચારીએ કે ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો છે, તો ચબુતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે. એના પછી બીજા નંબર નો છે, ચબુતરામાં શું નાખવામાં આવે છે, તો ચબુતરામાં દાણા નાખવામાં આવે છે. પછી ત્રીજા નંબર નો ક્વેશ્ચન છે, ચબુતરા પર છત શા માટે છે, ચબુતરા પર જે બધી છત હતી એ શાના માટે કરવામાં આવી છે, કે જેથી કરી પક્ષીઓ છાંયડામાં બેસી શકે અને આરામ કરી શકે, એમને ગરમી કે તડકો ન લાગે માટે છત બાંધવામાં આવી છે. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા કરવામાં આવી છે, આપણે જોયું કે ચિત્રની અંદર ચબુતરા ને ઉપર એક કુંડુ, પાણીનું કુંડુ બાંધવામાં આવે છે, કે જેથી કરી એ પાણી કુંડામાંથી પાણી પક્ષીઓ પી શકે એટલા માટે પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા કરવામાં આવી છે. એના પછી નિસરણીનો શું ઉપયોગ થતો છે, આપણે જોયું કે ચબુતરાની ઉપર પેલી જે નિસરણી મૂકી છે, નિસરણીનો શાના માટે ઉપયોગ થતો હશે, કે નિસરણી ઉપરથી બધા માણસો ચડી અને ચબુતરામાં દાણા નાખી શકે માટે નિસરણીનો ઉપયોગ થતો હશે. એના પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે, તો ચિત્રની અંદર બકરી, ગાય, ભેંસ અને કૂતરો આ બધા પ્રાણીઓ જોવા મળે છે. નમસ્કાર.